મોરબી ભાજપમાં બે ટોચના નેતાઓ વચ્ચે ખુલીને જૂથવાદ સામે આવ્યો. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા પર સીધું નિશાન તાક્યું. ભાજપ કાર્યકરોને સંબોધતા એક વિડીયો સોમાણીએ કહ્યું કે અમુક લોકો હાલ સત્તા પર બેઠા છે, પરંતુ તેઓ 2024માં પૂરતા જ છે. સોમાણીએ વધુમાં કહ્યું કે 2024ની ચૂંટણીમાં તેમના નામ પર ચોકડી ચોક્કસ વાગવાની છે. અમુક લોકો સત્તા પર બેઠા છે એ 2024 પૂરતા જ છે. લોકસભાની ચૂંટણીમાં એ ઉમેદવાર તરીકેની ચોકડી ચોક્કસ છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ધારાસભ્ય જીતુ સોમાણીના પ્રહારનો જોરદાર કટાક્ષથી જવાબ આપ્યો. રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ઉપસ્થિત મોહન કુંડારિયાએ કહ્યું કે વાંકાનેરમાં હવે 2029 સુધી સાંસદ રહેવાનો છે. મોહન કુંડારિયા એટલે જ આટલેથી જ ન અટક્યા અને બળદ અને શ્વાનની કહેવતને કટાક્ષરૂપે ટાંકી દીધી. નેતાજીએ કહ્યું કે કેટલાક લોકોને વહેમ છે કે તેમના કારણે ગાડું ચાલે છે. આ કહેવત થકી સાંસદે જે તે નેતાને સંકેત આપ્યાની ચર્ચા ચારે કોર ચાલી રહી છે. લીલાનું ગાડું ભરીને આવતો ઘણા લોકોના મનમાં એવું હોય કે 2024માં પૂરો થવાનો નહીં, હવે 2029 સુધી સંસદ સભ્ય વાંકાનેરમાં રહેવાના. મિત્રો, એક ખેડૂત જયારે ભાદરવા મહિનાનો તાપ હોય અને ખેતરથી લીલાનું ગાડું ભરીને આવતો હોય, રેતીવાળો રસ્તો હોય, બળદિયા કાગ બળતા બળતા ગાડું ઘેડતા હોય, પણ નીચે જો એક સ્વાન ગરી જાય રાજ્યસભાના સાંસદ તરીકે કેસરી દેવસિંહ ઝાલા આજે બિનહરીફ ચૂંટાયા છે. જો કે ગઈકાલે તેમને જે વાંકાનેરમાં સન્માન સમારોહ રાખ્યો હતો તેમાં ત્યાંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી છે તેઓ હાજર રહ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ મોહનભાઈ કેટલાક કટાક્ષ પણ કર્યા હતા. આપણી સાથે જીતુભાઈ સોમાણી છે. જીતુભાઈ શું કહેશો? સૌપ્રથમ તો આપના વિસ્તારના વ્યક્તિ એ રાજ્યસભાના સાંસદ બન્યા અને આપ ત્યાં હાજર ન હતા, શું કારણ? એ રાજ્યસભાના સભ્ય જે બન્યા એ પાર્ટીનો નિર્ણય છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો નિર્ણય છે. એ નિર્ણય અમારે શિરોમાન્ય છે. પાર્ટી જે નિર્ણય કરે એ અમારે પાર્ટીના કાર્યકર્તા તરીકે શિરોમાન્ય જ રાખવાનો હોય. તમે કેમ ગેરહાજરી હતા? હું ગેરહાજર એ માટે રહ્યો હતો કે મારા વિજય સરઘસમાં 2022માં મારા વિજય સરઘસમાં નહોતા આવ્યા, એટલા માટે હું ત્યાં નથી ગયો. ત્યાં સાંસદ મોહન કુંડારિયા પણ હાજર હતા, તેમને કટાક્ષ કર્યો કે કારણ કે તમારું એક નિવેદન હતું કે આ હવે 2024 સુધી જ છે, પરંતુ તેમને તેની સામે કહ્યું કે 2024 સુધી નહીં પરંતુ હવે તો અહીંના જે સાંસદ છે તે 2029 સુધી છે. તમને સીધે નિશાને લીધા હતા? નહીં 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 નહીં, એવું કોઈ મારું નામ લીધું નથી અને મેં ક્યારેય એવું આ વસ્તુ હું બોલ્યો નથી કે આ 2024 સુધી છે. મારા જે પાર્ટીના કાર્યકર્તા હતા, મારા પાર્ટીના કાર્યકર્તાનું સન્માન હતું. એ સન્માનમાં બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ મારા માટે રોષ કરતા હતા કે ભાઈ આ વખતે આપણને જિલ્લામાં મહામંત્રી તરીકેનું પદ નથી આપ્યું, ગયા વખતે પણ મહામંત્રી તરીકેનું પદ નથી આપ્યું. એટલે મેં કીધું 2024માં આના ત્યારબાદ 2024માં સંગઠનનો બદલાવ આવશે ત્યારે આપણે જોઈ લેશું કે આ 2024 સુધી છે. પણ કોઈ વ્યક્તિને મગજમાં કાંઈ જુદું લેવું હોય તો એ તો એની ઈચ્છાની વાત છે. એક કહેવત પણ ગાડા કૂતરાની વાત પણ કહી છે, શ્વાન છે તેને આખા ગાડાનો ભાર ન રાખવો જોઈએ, શું કહેશો આને લઈને? એ તો બરોબર છે, શ્વાને ગાડાનો ભાર ન લેવો જોઈએ, પણ એને કોઈ વ્યક્તિને નામ લઈને એવું કંઈ કીધું નથી. પણ છતાંય જો એને કોઈ વ્યક્તિ માટે એવું હોય તો એને જાહેરમાં કહેવું જોઈએ અને જે પણ વ્યક્તિનું નામ જે જાહેરમાં દે એ વ્યક્તિ એને જવાબ દેશે. બીજી વાત એ છે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે, એના ઉંમરના હિસાબે અને એના પગ નીચેથી ધરતી સરકી રહી છે, એટલે ઉંમર અને આ બંને વસ્તુને ધ્યાને લેતા એ બફાટ અને આવું કર્યા રાખે સ્વાભાવિક છે. ઉંમર હોય તો નાના છોકરા જેવું છે ને, નાનું છોકરું ગમે તેમ બફાટ કરતું હોય તો વધુ ઉંમર થઈ જાય
મોહન કુંડારિયા દ્વારા જે કટાક્ષ કરવામાં આવ્યો, જો કે તેમાં કોઈનું વ્યક્તિગત નામ ન લેવામાં આવ્યું તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે. 2024ની ચૂંટણીને લઈને જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે અને મોરબી જિલ્લામાં જરૂરથી આંતરિક જૂથવાદ છે તે ઉડીને આખે વળગી તેઓ સામે આવ્યો છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.